વિદ્યક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી. મિત્રો, અત્યારે આંખોમાં નંબર આવી જવા, નાની ઉંમરે નંબર આવી જવા, એ બધી સમસ્યા ખૂબ જ વધી રહી છે અને એની પાછળ અનેક કારણો જવાબદાર છે. પરંતુ આપણે કારણોમાં ઊંડું નથી ઉતરવું. આપણે અમુક કુટેવો છે એને સુધારવાના પ્રયત્નો કરવાના, જેમ કે વધારે પડતું સૂર્યપ્રકાશમાં નહીં રહેવાનું, વધારે પડતા ટીવી મોબાઈલમાં નહીં રહેવાનું, વધારે પડતું નજીકથી આમ સતત નજીકથી નહીં જોવાનું. આવા બધા પ્રયત્નો કરવા પડશે આપણે, ત્યારે આપણે આજીવન નંબરની સમસ્યામાંથી બચી જઈશું. પરંતુ હું જે તમને વસ્તુ જણાવું એ તમે ચાવીને ખાશો તો ક્યારેય તમને આ બધી નંબર વધવાની પરિસ્થિતિ નહીં સર્જાય. મિત્રો, પહેલા ક્રમાંકે આવે છે કોથમીર. પણ કોથમીર બે પ્રકારની છે, એમાં તમારે દેશી કોથમીર લેવાની છે. દેશી કોથમીર ચાવીને ખાવાથી તમને ક્યારેય તમારા શરીરમાં નંબર વધવાની સમસ્યા ઊભી થતી નથી, આંખોમાં ક્યારેય નંબર વધતા નથી. કારણ કે દેશી કોથમીરમાં એ પ્રકારના ગુણધર્મો રહેલા છે. તો દેશી કોથમીર ચાવીને ખાવી જોઈએ. મિત્રો, એક સરસ મજાની વાત કરું કે જ્યારે તમે કોથમીર ઘરે લઈ આવો ને ત્યારે એને વ્યવસ્થિત ધોજો. કારણ કે ધોઈને કોથમીર ખાવાનો પ્રયોગ કરવાનો છે, જેથી આપણને એ કોઈ પણ રીતે નડતર રૂપ ન થાય. કારણ કે આ જ્યારે કોથમીરનો પાક લેવાનો હોય ત્યારે એમાં કોઈ કેમિકલના પ્રયોગ થયા છે કે નથી થયા કે એ આપણને નથી ખ્યાલ. પરંતુ આપણે થોડુંક એલર્ટ રહેવાનું ને આપણે ધોઈને કોથમીર ખાવાની, જેથી આપણને કોઈ નુકસાન ન થાય. નંબર બે, કે આપણે શરીરના આંખોના નંબર ન વધવા દેવા હોય તો ગાજરનું સેવન કરવાનું છે. કારણ કે ગાજરને ચાવીને ખાવાના છે, દેશી ગાજર. કારણ કે ગાજરમાં વિટામિન એ ભરપૂર માત્રામાં છે અને ગાજર છે તે આંખોને હેલ્ધી રાખે છે, મજબૂત રાખે છે, દ્રષ્ટિ શક્તિને તેજ રાખે છે અને નંબર ન વધવા દે એનો પ્લસ પોઈન્ટ છે. નંબર ન આવવા દેવા હોય એ પણ પ્લસ પોઈન્ટ છે અને નંબર ઘટાડવા હોય તો પણ આપણી દેશી કોથમીર અને ગાજર આ બંને વસ્તુનું સેવન કરવું જોઈએ, જેનાથી આપણે આંખોના નંબર વધે એ પરિસ્થિતિનો આપણે સામનો ન કરવો પડે. નંબર ત્રણ, લીલા શાકભાજી. અમુક લોકો લીલા શાકભાજી ખાતા જ નથી, અમુક લોકો નકરા બટેટા કાં તો કોઈ પણ શાક હોય તો બટેટાનું શાક મિક્સ કરીને ખાય, જેથી બંનેના ગુણધર્મો તમને મળે નહીં. કોઈ પણ શાક ખાવ, એક જ શાક ખાવું જોઈએ, બે શાક ક્યારેય મિક્સ ન ખાવા જોઈએ બને ત્યાં સુધી ધ્યાન રાખજો. પરંતુ આ લીલા શાકભાજીનું સેવન કરશો તો પણ શરીરના કોઈ પણ પોષક તત્વો નહીં ઘટે, કોઈ પણ વિટામિન્સ નહીં ઘટે અને તમારી આંખોના નંબર વધવાની જે સમસ્યા છે એ પણ નહીં વધે અને નંબર વધેલા હશે તો એ પણ ઘટાડવામાં તમને મદદરૂપ થશે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.